અમદાવાદના ખાનગી શાળાના શિક્ષકોએ ડીઓને પત્ર લખ્યો છે. પત્ર લખીને ખાનગી શાળાના શિક્ષકોએ પોતાની વેદના ઠાલવી ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘ દ્વારા સરકાર પાસે માંગ અને ખાનગી શાળાના શિક્ષકોને કાયમી નિમણૂક પત્ર આપવા માંગ કરવામાં આવી છે. સમાન કામ સમાન વેતન આપવા પણ માંગ કરાઈ છે. ખાનગી શાળાના શિક્ષકની સર્વિસ બુક બનાવવા પણ માંગ થઈ રહી છે. ગ્રેજ્યુએટી સરકારે નક્કી કરેલી રજાઓનો લાભ આપવા પણ માંગ કરવામાં આવી, તો ખાનગી શાળામાં શિક્ષકોનું શોષણ અટકાવવા પણ માંગ કરવામાં આવી છે. તો આ જ મુદ્દે ખાનગી શાળાના શિક્ષકોએ ડીઓને પત્ર લખ્યો છે અને પત્રમાં અલગ અલગ મુદ્દે માંગણી કરવામાં આવી છે. તો આ જ મુદ્દે સંવાદદાતા જયંતી ચૌધરી ફોન લાઇન પર જોડાઈ ગયા છે. જયંતી, ખાનગી શિક્ષકોએ ડીઓને પત્ર લખ્યો છે, વિવિધ માંગણીઓ પત્રમાં લખવામાં આવી છે, સરકાર પાસે વિવિધ માંગ કરી છે, શું વિગતો? અંકુર, ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકારને અને ડીઓ કચેરીમાં, તમામ જિલ્લાની ડીઓ કચેરીમાં એક પત્ર લખવામાં આવ્યો છે અને તેમણે માંગ કરી છે કે સરકાર જે ખાનગી સ્કૂલો છે તેની પરમિશન તો સરકાર જ આપે છે, તો સરકારના જે ધારાધોરણ છે તે પણ આ સ્કૂલોએ ફોલો કરવા જોઈએ, જેવા કે સમાન કામ સમાન વેતન શિક્ષકોને મળવું જોઈએ, ખાનગી શાળાના શિક્ષકોની સર્વિસ બુક બનવી જોઈએ જેમાં શિક્ષક કેવું કામ કરે છે, કેટલા સમયથી કામ કરે છે તેનો રેકોર્ડ રહેવો જોઈએ, ગ્રેજ્યુએટી શિક્ષકોને મળવી જોઈએ અને જે શિક્ષકો કામ કરી રહ્યા છે તેમને કાયમી નિમણૂક આપવી જોઈએ. તે પગમાંના જે માંગો છે તે ઉઠી છે, કારણ કે ખાનગી સ્કૂલોની અંદર અનેક જગ્યાએ શોષણ થાય છે. સરકારે ચોક્કસ ભથ્થા નક્કી કર્યા છે, તેના કરતા પણ નીચા ભથ્થા આપવામાં આવે છે, વગર લાયકાતના શિક્ષકો ભરવામાં આવે છે, જેથી કરીને ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘ દ્વારા ડીઓને પત્ર લખીને તેમને ન્યાય મળે તેના માટે માંગ કરી છે. જી બિલકુલ જયંતિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.